या अली मदद, अलवाइज अली जा बहादुर अली राजानी, वाइज नंबर 8। पर मौलाना शकरीम अल हुसैनी हाजर इमाम ना पाक अने मुबारक नाम पर सलवात पढ़ोला मेरी अस्तफा सल्लल्लाहु मुहम्मद व आले मुहम्मद। मोमिनो आज हूँ आपने इमाम सुल्तान मोहम्मद शाह नु एक फरमान संभळावीश। शुरुआत नु फरमान કે પહેલી વખત ઇમામ જમાતની વચ્ચે એક ઇમામ તરીકે પધાર્યા અને શું ફરમાન કર્યું હતું, ત્યાર પછી મૌલાના હાજર ઇમામનું એક ફરમાન પેશ કરીશ, એ બી પહેલું ફરમાન ઇમામ બન્યા પછી શાહ કરીમ અલ હુસૈનીનું। આ બંને ફરમાન પછી પીર સદરદીનના એક ગિનાનની ચાર કરી હું આપની સમક્ષ રજૂ કરીશ અને ત્યાં ઉભો થશે એક સવાલ। બે ફરમાન અને એક ગિનાનની ચાર કડી, હઝરત ઇમામનું ફરમાન, સુલતાન મોહમ્મદ શાહનું, કરીમ અલ હુસૈનીનું ફરમાન અને પીર સદરદીનના ગિનાનની ચાર કડી એક સવાલ ઉભો કરશે। આજની વાયઝનો મકસદ બી એ જ છે કે જે સવાલ ઉભો થશે આ વાયઝથી એનો જવાબ દરેકે તૈયાર કરવાનો છે। જે લોકો એનો જવાબ આપી શકવા માટે યોગ્ય છે એને મુબારકી આપતા હું અને જે નથી આપી શકે એમ તેઓએ વિચાર કરવાનો છે। મોમિનો ઇમામ મુસ્તનસિર બિલ્લા જે 18મા ઇમામ હતા એમના જમાનાથી હિન્દુસ્તાનમાં પીર મોકલવાની શરૂઆત થઈ। 18મા ઇમામે લગભગ 1000 વર્ષ થઈ ગયા એનાથી ઉપરનો સમય થયો પીર સતગુરુ નૂરને પિરાતન સોંપી હિન્દુસ્તાન મોકલ્યા હતા। પણ ઇમામ મુસ્તનસિર બિલ્લાના જમાના પછી ઉથલ પાથલ થઈ, ઇસ્માઇલી ધર્મ બે અલગ અલગ ફિરકાઓમાં વહેંચાઈ ગયો, હોરા ફિરકાઓની ત્યાંથી શરૂઆત થઈ, હકના ઇમામ નિઝારને કેદ કરવામાં આવ્યા અને મુસ્તે અલી ઇમામ બન્યો। એટલે પાછો એ જે સિલસિલો હતો હિન્દુસ્તાનમાં પીર મોકલવાનો એ સ્ટોપ થયો। ત્યાર પછી 29મા ઇમામના જમાનામાં પીર સમ્મસ હિન્દુસ્તાન આવેલા, મમ્મીનો એને અમે ઓળખીએ છીએ, પીર સાહેબદીન હતા, પીર સદરદીન હતા, પીર નસીરદીન હતા। સદગુર નૂર પછીનો અમુક અહેવાલ નથી મળતો મમ્મીનો, પણ આપણને એનાથી બહેસ નથી। પીરોએ હિન્દુસ્તાનમાં આવી અમારા વડવાઓને ઇસ્માઇલી ધર્મ દેખાડ્યો, અમારા વડવાઓ કે જેઓ હિન્દુ હતા તેને સતપંથ દીનની સનાખત કરાવી। મમ્મીનો એ વખતે પીરોએ એક જ ચીજ જમાતને શીખવી હતી કે 10મો નકલંકી અવતાર કે જે ખુદાવંદ છે, જેને હિન્દુ લોકો ભગવાન કહે છે, દુનિયાનો પેદા કરનાર છે, એ પાછમ દેશમાં ઈરાનની અંદર છે। જમાત ક્યારેક ક્યારેક પીરને સવાલ કરતી હતી કે ઇમામ કેવો દેખાય છે, આપણને સાંભળતા જો કોઈના બારામાં સાંભળતા જો તો જોવાનું મન બી થાય, ઇમામ કેવા દેખાય છે, ઇમામનો ચહેરો કેવો છે, ઇમામની પર્સનાલિટી કેવી છે, વિગતો જમાત પૂછીને દિલમાં રાજી થતી હતી। કારણ કે ઇમામ પધરામણી નહોતો કરતો ત્યારે, અત્યારે જેમ 2-4-5 વર્ષે ઇમામની પધરામણી થઈ જાય છે તેમ પધરામણી નહોતી થતી ઇન્ડિયામાં। દિનારો જો જમાતને ઇમામના દીદાર કરવા હોય તો રજા મળતી હતી, પણ જમાતમાં તાકાત હોવી જોઈએ ઇમામના દીદાર કરવાની, એટલે કે ઈરાન સુધી પગે ચાલીને જવાની અને ત્યાંથી પાછું પગે ચાલીને આવવાની અને જંગલના રસ્તાઓમાંથી પસાર થવાનું। અતાણે છે એવા રોડ હોત અને ગાડીઓ હોત તો બધા કોશિશ કરત, પણ એવું કઈ નહોતું, હાલીને જાઓ દમખમ હોય તો, અને બી જંગલના રસ્તાઓમાંથી કાંટાઓ લાગે તો સહન કરો,
सर्दी जंगल नी जबरदस्त हो तो ये सर्दी ने सहन करो, गर्मी हो तो गर्मी सहन करो, वरसाद नी ऋतु हो तो वरसाद सहन करो, आठ नौ महीना सुधी आयला जाओ, रात बहु थाकी जाओ तो कोई झाड़ नीचे सुई जाओ। आवी जातनु जो तमारा मां दम खम होय अने रस्ता मां खादा खोराकी नी कोई होटलू के केंटीनो न मले के तमे खाई लियो नास्तो करी लियो अने आगळ वधी जाओ, भूख्या भी रहेवू पड़े ने तरसिया भी रहेवू पड़े। आवी मेहनत जे उठावा भाग्यशाळी होय ए दीदार करवा जाय। એટલે 99% કે 100% બી કઈ એકાદ બે ચાર દસ પંદર પચીસ પચાસ લોકો 400-500 વર્ષના ગાળામાં કદાચ જે આવ્યા તો જુદી વસ્તુ છે, બાકી મેજોરિટી જમાતની જે છે એને ઇમામને જોયેલા નહોતા, ફક્ત પીરોથી સાંભળેલું હતું કે ઇમામ છે, ધણી સલામત છે, મૌલા છે, નૂરનો માલિક છે, આ બધી વાતો સાંભળેલી જ્ઞાનોમાં પીરની વાણીઓથી। પણ દિનારો જયારે જમાતના કિસ્મત ઉઘડ્યા અને 150 વર્ષ પહેલા, એટલે પીરે ઇસ્માઇલી બનાવ્યા એના લગભગ 500-600 વર્ષ પછીની વાત, કે જયારે એના કિસ્મત ઉઘડ્યા જમાતના અને પીરોએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ઇમામને હિન્દુસ્તાન આવવું પડ્યું, અને આગા શાહ હસન અલી શાહ મા બાપ પહેલા આગા ખાન ઈરાન મૂકી અને ઇન્ડિયામાં દાખલ થયા। ઇતિહાસકારોના કથન પ્રમાણે જે વખતે આપ હિન્દુસ્તાનમાં આવ્યા આપની ઉંમર લગભગ 50-51 વર્ષની હતી। લડતા લડતા આવ્યા હતા ઈરાનથી અને હિન્દુસ્તાનમાં આવીને બી લડાઈ થઈ, ઝીરકમાં એ સિંધના સુમરાઓને બધા બાજ્યા ઇમામ સાથે, 72 કે 71 જેટલા ઇસ્માઇલી ત્યાં શહીદ થયા લડાઈ કરવામાં। બહરાલ મમીનો ઇમામ ઇન્ડિયામાં આવી ગયા અને પછી જમાતોને દીદાર દેવાનો સિલસિલો ચાલુ થયો। પહેલી વખત જમાતને ખબર પડી કે ઇમામ કેવો હોય છે, ઇમામના દીદાર કેવા હોય છે, ઇમામના ચહેરા ઉપર તેજ કે નૂર કેવું હોય છે, ઇમામ કેટલો રહેમ રહેમીને દયાળુ હોય છે, પહેલી વખત જોઈ રહી છે જમાત। નસીબદાર જમાત હતી કે ઇમામના દીદાર કરતી જતી હતી અને એને એક જાતનો એના દિમાગમાં ખ્યાલ બેસી ગયો કે ઇમામ એક પીઢ માણસ છે, એક એવી વ્યક્તિ છે કે જે 50-52 વર્ષની ઉંમરનો છે અને અમને ગાઈડ કરવા માટે, રસ્તો બતાવવા માટે, અમારા સુખ માટે, અમારી ભલાઈ માટે ઈરાનથી ઇન્ડિયા આવ્યો છે, એટલા માટે કે પીરોએ વચન લીધું હતું। અને દિનારો આપને આશ્ચર્ય થશે, પીરોએ ઇમામ પાસે ખુલ્લી રીતે વચન માંગ્યું હતું કે મારા મુરીદોને દીદાર દેવા પડશે, દીદાર દીધા વિના નહીં ચાલે, અમે એને સમજાવ્યું છે, એ લોકો તલપાપડ છે દીદાર માટે, જે નકલંકી અવતાર ઉપર ઈમાન લાવ્યા છે અમારી વાતો સાંભળીને, તારી ઇમામત અને તારી મહાન શક્તિને કબૂલ રાખી છે, પણ અમે એને વચન આપ્યું છે કે એક દિવસ એ ધણી તમારા દેશમાં આવશે અને દીદાર દેશે। બધા પીરોએ ભવિષ્યવાણી કરેલી, મારો સ્વામી રાજો જમ્પુ દીપમાં આવેંગો નિર્વાણ, પીર સદરદીન લખી ગયા, મહેરબાન મેરે સાહેબ મેરે દયાવંત મેરે યાસા તુજ વિનાશો દિન જાવેંગો કૈસે પિયાજી। જમ્પુદીપ એટલે હિન્દુસ્તાન, મારો મૌલા રાજો કે જમ્પુદીપમાં આવશે, આવેંગો ફ્યુચરમાં વાત કરી રહ્યા છે કે આવશે ભવિષ્યમાં, નિર્વાણ એટલે ચોક્કસ, એમાં કોઈ શક નથી, એ લેખમાં કોઈ મેખ નહીં મારે, કારણ કે પીરે માંગ્યું છે અને ઇમામે કીધું છે, એમ આયેગા હિન્દુસ્તાન આવશે, મુરીદો ઇબાદત બંદગી દસોનમાં પાકાર્યો એ ચોક્કસ વચનનું પાલન કરવા વાળો છે અને તમને દીદાર આપશે। ઘણા પીરોએ લખ્યું, તમે બીજું એક જ્ઞાન બોલો છો, તમને યાદ હશે, પાછમથી સાના દળ આવશે અને જમ્પુ તે દીપ મિજારિયાજી, આ ઘણી ભવિષ્યવાણીઓ છે। પાછમ એટલે હિન્દુસ્તાનના પશ્ચિમમાં ઈરાન દેશ છે, ત્યાંથી મૌલા આવશે, એકલો નહીં આવે, દળ આવશે, સાથે માણસોની એક ટુકડી કે ટોળું હશે, દળ એટલે ગ્રુપ, એક જમાત, સાથે એક જમાત હશે, જમાતની સંખ્યા પેલી નહોતી બતાવી, પણ આગા શાહ હસન અલી શાહ મા બાપ સાથે 300-400 માણસ ભેરાયા હતા। પાછમથી સાના દળ આવશે, ક્યાં આવશે, તો કે જમ્પુ તે દીપ મિજારિયાજી, હિન્દુસ્તાનની અંદર। આવી ઘણી પેશનગોઈઓ હતી, પણ તે છતાં બી જમાત ક્યારેક ક્યારેક કહેતી કે પીર માવ ક્યારે આવશે, અમે મરી ગયા પછી, અમારી ઓલાદના જમાનામાં, કે એ મરી ગયા પછી, કે એની ઓલાદના જમાનામાં ક્યારે આવશે, પીરને વ્યતો કે આ ધણી આવીશ એમ કહે છે, પણ કોઈ પાકી તારીખ નથી આપતો, કોઈ પાકી ખાતરી નથી આપતો ક્યારે આવશે, ખાલી અમે જઈને કહી છીએ કે માલિક જમાત પીર જાતા ઇમામની મુલાકાતે, માલિક જમાત ઇંતેજાર છે તારા દીદાર માટે, માલિક જમાત ચાહે છે કે તું પધરામણી કર અને દીદાર દે, આપણે તો નસીબદાર છીએ, પણ એ લોકો બિચારા ઇમામને જોયા બી નહીં હતા,
તો પીરોની માંગણી હતી તો ઇમામ કહેતા હતા કે અમે આવશું 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 આવશું, અને પીર ખુશી થઈ જતા હોય અને ગિનાનું લખી નાખતા કે આવશે. પણ છેવટે પીરે વચન લીધું કે ક્યારે આવીશ એમ, આ રાજી કરવાની વાતો નથી કરવાની, સાચું બોલ ક્યારે આવીશ, પાક્કું અમને કે એવું ફલાણા સ્થાનમાં યા ફલાણા ટાઈમે આવીશ એવું કઈક બોલ ને તો અમને લાગે કે નહીં. જમાતને કહી દે કે ભાઈ જો આ ટાઈમે આવશે, પછી કહેતા નહીં પીર ખોટા છે, નહીં તો બે ચાર પેઢીઓ મરી જાય ને તું નહીં જા, અને મેં આવશે આવશે લખતા જાય ગિનાનમાં, તો કહેતા પીર ખોટા તો નથી ને, તો એ ટાઈમ આપી દે, તો કહી દઉં કે આ ટાઈમે આવશે, પછી ભલે જમાત જુદા કરે. અને એમાં મેં ટાઈમ આપ્યો, પીર ગિનાનમાં લખી ગયા. એ જે 13મી સદીના કોલ છે મોટા, 13મી સદીના કોલ છે મોટા, મારા મોમનભાઈ તમે રહેજો હોશિયાર જી કે. 13મી સદીનું વચન આપ્યું છે, મોટામાં મોટું વચન એને કીધું છે કે 13મી સદીમાં હું આવીશ, મોમનભાઈ તમે હોશિયાર રહેજો, એ આવે ત્યારે ભૂલી નહીં જતા, પકડી લેજો એને, એ ઇમામની દામન પકડવાની છે, જો જરા કઈ મૂર્ખતા કરી યા ભૂલ આવા પડી ગયા, શેતાનને બહકાવ્યા, ધણીની દામન છૂટી જશે. 13મી સદીનો કોલ આપ્યો છે કે હું આવીશ. અને આપને તાજુબ થશે મમ્મીનો, બરાબર 13મી સદીમાં એ જમાનાના ધણીએ હિન્દુસ્તાનમાં કદમ મુબારક કર્યા. 500 કે 450 વર્ષ પહેલા પીર પેશનગોઈ કરે કે ફલાણી સદીમાં આવશે, અને એ જ સદીમાં આવ્યો 1252 હિજરી, અટાણે 1406 હાલે છે, અટાણે હિજરી સન મુસલમાનોને પૂછો 1406 હાલે છે, 1252માં ઇમામે હિન્દુસ્તાનમાં કદમ મુબારક ફરમાવ્યા. તમે 1252 એટલે શું મિશનરી, 1201 શરૂ થાય ને તો એ 13મી સદી ગણાય, જેમ અત્યારે 1986 છે તો આપણે 20મી સદી કહી છીએ, 2000 કે 2001 આવશે ને તો આપણે કહીશું 21મી સદી, 21મી સદી, એક વર્ષ બી માથે થાય એટલે સદી બદલાઈ જાય. 13મી સદી એટલે 1200 કે 1201 આવ્યું, 13મી સદી શરૂ થઈ ગઈ, 1252માં બરોબર વચ્ચોવચ્ચ 13મી સદીના ઇમામે પધરામણી કરી હતી, અને એ બી પીરની લાજ રાખવા માટે. જમાતે જોયા ને જમાતને વધારે ઈમાન આવ્યું કે પીરે 400-500 વર્ષ અગાઉ જે વાત લખી હતી આજે સાચી પડી છે, ખરેખર પીર મહાન હતા કે બરાબર લખી ગયા હતા, અને અમે જ્ઞાનમાં વાંચતા આવતા હતા અને એ પ્રમાણે થયું છે. આજે આપણે બી જ્ઞાન વાંચીએ છીએ, આપણને લાગે છે બરાબર છે, ઇમામ બરાબર આવ્યા હતા 13મી સદીમાં. તો હકીકતી દીનારો, પછી તો જમાતે ખૂબ દીદાર કર્યા ઇમામને, કારણ કે ઇમામનું દરખાનું જ ઇન્ડિયામાં હતું, ઇન્ડિયામાં જ મુરીદોને, ઇન્ડિયામાં જ ઇમામ, ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં, પીરના બધા મુરીદો. અને બાપાને બી એમ થયું કે ખૂબ લાજ લડાવું, ઘણા વર્ષો ત્યાં મને જોયો નહોતો ને, કેટલાય વર્ષો ત્યાં બિચારા ઇંતેજાર કરતા હતા, હવે હું બેસું એની પાસે જઈને ભલે રાજી થાય. અને જમાતે બી બહુ દીદાર કર્યા, ને જોતી ગઈ કે મૌલા વાલીડો 52 વર્ષના આસપાસ છે, 54 નો થયો 56 નો થયો. અને પછી એક વખત એવો આવ્યો કે હસન અલી શાહ મા બાપે જોમો સ્વીકાર્યો, આ દુનિયા મૂકી દીધી, અલી શાહ મા બાપનો જમાનો આવ્યો. જમાતે પહેલી વખત મહેસૂસ કર્યું કે એક ઇમામ જાય છે અને બીજી વખત કેવી રીતે આવે છે, જોકે બધું સાંભળ્યું બધું હતું કે ઇમામ આ પ્રમાણે બદલાતા આવ્યા છે, પણ પહેલી વખત પોતે જુએ છે કે ઇમામ દુનિયા મૂકી ગયો અને બીજો ઇમામ ગાદી ઉપર બેઠો, અને પોતાના જ દેશમાં. અલીસા માબ જયારે ઇમામ બન્યા, તમે કહો કે ઇત્તેફાક હોય કે ગમે તે હોય, આપની ઉંમર પણ 52 વર્ષની હતી, 52 વર્ષની ઉંમરે ઇમામ બન્યા. એટલે ઓલા જે અમારા જે વડવાઓ બિચારા વધારે ભણેલ નતા, ખાલી શ્રદ્ધાળુ હતા, બસ વાત ઉપર ઈમાન રાખી દે એવા, એવી કોઈ ડિગ્રીઓ એની પાસે નહોતી. એને એમ થઈ ગયું કે જો ઓલો મૌલા બી આવ્યો તો 51-52 નો હતો, આ મૌલા બી લગભગ 51-52 નો છે. કે ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે, ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે એવું એને નક્કી થઈ ગયું, અને જે ધારણા હતી એને ઇમામને જોયા પછી એના દિલમાં પાકી થઈ ગઈ કે એક બુઝુર્ગ ઇમામ જમાતની દેખરેખ રાખી શકે છે. 4 વર્ષની અંદર અલીસા મા બાપે જોમો સ્વીકાર્યો, 4 જ વર્ષની અંદર 52 થી 56. અને જમાનો આવ્યો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો. અલીતા માપે દુનિયા મૂકીને આપનું મુબારક જિસમ હજી પડેલું છે. પોતે લખે છે ઇમામ કે મારી માને પહેલા તો બચ્ચા જ નહોતા થતા, લેડી અલીસા શમસુલ મુલ્ક નામ હતું, અને જયારે બચ્યા થયા, એક બચ્ચું થયું, થોડાક ટાઈમ જીવ્યું મરી ગયું, બીજું થયું 8 મહિના વર્ષ દિવસ નું થયું મરી ગયું, અને પછી સુલતાન મોહમ્મદ નો જન્મ થયો. જયારે ઇમામ જન્મ્યા ને, પોતે લખે છે મેમોયર્સ માં લખતા ગયા ઇમામ પોતાની, ધ મેમોયર્સ ઓફ આગા ખાન,
જેની પ્રસ્તાવના લખી છે ડબલ્યુ સમરસેટ મોમે, લખે છે ઇમામ કે જયારે મારો જન્મ થયો હું બી માંદો રહેતો હતો, મારી માએ મોટા મોટા ડોક્ટરોને તેડાવ્યા. બ્રિટિશ ગવર્નમેન્ટ નું રાજ હતું ઇન્ડિયા ઉપર, સારામાં સારા ડોક્ટરો અવેલેબલ હતા. બહેતરીન ડોક્ટરોને બોલાવ્યા કે જો આ છોકરાને કે, ડોક્ટરે જોઈને માથું ધોણાવ્યું અને લેડી અલીસાને કે છે કે હર હાઈનેસ આ બી છોકરો મરી જવાનો. ઇમામ પોતે લખે છે આ છોકરો બી મરી જવાનો જેમ અગાઉ મરી ગયા છે. એવી રીતે ત્યારે માતાની આંખમાં આંસુ હતા, બે મરી ગયા અને આઈ મરી જશે કે. ઇમામે કીધું પાછા બે ચાર મહિના પછી મને દેખાડ્યો તો કે મરી જવાનો કે, છ મહિનાથી વધારે નહીં જીવે. છ મહિના થયા તો કે આઠ મહિનાથી વધારે નહીં જીવે. મોટા મોટા બહેતરીન ડોક્ટરો બ્રિટિશ ગવર્નમેન્ટના જે જોવા માટે આવતા હતા, તપાસ કરવા માટે આવતા હતા. જન્મ થયો તો કરાચીમાં, તાર મોકલાવ્યો તો અલીસા મા બાપે પોતાના પિતાશ્રીને કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. કરાચીથી મુંબઈ તાર મોકલાવ્યો. હસન અલીસા મા બાપ હયાત હતા. 1877 ની વાત અને 2 નવેમ્બર જેવો તાર મળ્યો ને, મૌલાએ તારનો જવાબ દીધો પોતાના દીકરા અલીસાને. અલીસા મા બાપ પીર હતા એ વખતે. જવાબ દીધો કે એનું નામ સુલતાન રાખજે, જગતમાં એ સુલતાન થશે, બહુ જ નામના મેળવશે. એના જમાનામાં ઘણા જ ફેરફારો થશે, ઘણી પ્રગતિ થશે, ઘણા ઊંચા દરજે જશે. આ બધી પેશનગોઈ એક દાદાની હતી પોતાના પોતરા માટે, અને ડાક્ટરો જોઈને કહેતા હતા કે મરી જશે. ઇમામ કે સુલતાન થશે. સુલતાન એટલે બાદશાહ, નામ બી સુલતાન રાખીએ, એ બાદશાહ થવાનો છે કે જગતમાં એ સુલતાન થશે. કોણ કે છે? હસન અલીસા મા બાપ. તમે કહેશો કોઈ જ્યોતિષી જોવા વાળા હતા, રેખા શાસ્ત્રી હતા, કોઈ યુનિવર્સિટીમાં ડિગ્રી લાવ્યા હતા? નહીં મમ્મી નો, ક્યાંય ન લાગ્યા. ઇમામ હતો ને, ખુદાઈ નૂર નો માલિક. એને કહી દીધું કે બસ આ જગતમાં સુલતાન થશે. પણ માતા સલામત જે હતા ને, અલીસા મા બાપના મોરદાર, એના દિલમાં કઈક કઈક થતું હતું કે આ પહેલે જે છોકરા મરી ગયા એ માને કઈક થઈ જશે. તો એને ખબર નતી કે આ ઇમામ છે અને કઈ નહીં થાય. ઘડીએ ઘડીએ ડાક્ટર ને બોલાવે 8-15 દી કે મારા છોકરાને જો માંદો રહીએ છે. ઇમામ કે આ ડાક્ટરો બી એવા હતા કે હું 20 વર્ષનો થયો ત્યાં સુધી આવતા ને કેતા કે આ મરી જાય છે. હવે મેં મારે વાંચો મમ્મી નું, મારો પીછો જ ન મૂકો કે. જો કે ઇમામ દુનિયાબાને બીમાર રહેતા હતા. બાપાએ લખ્યું છે પોતાના મેમોર્સમાં કે મારી આંખો બી કમજોર હતી બચપનથી, હું વાંચી બી નહોતો શકતો, દૂર બહુ મને ઓછું દેખાતું હતું. અને મારી માને કહેતો કે મને ચશ્મા લઈ દે, મને નથી સૂઝતું બરાબર. તો મારી મા એમ સમજતી કે હું એકનો એક દીકરો છું એટલે લાઇટકો છું, એટલે હું ખાલી ખાલી ખોટું બોલીને ચશ્મા લેવા માંગુ છું. મારી મા બહુ કડક હતી. એમાં બધી વિગતો લખી છે પોતાના મેમોર્સમાં. પોતાની દુનિયામાં ને મજબૂરી બતાવે છે કે માં દીકરાને સમજતી નહોતી કે દીકરો ઇમામ છે, દીકરાનો શું ધર્મ છે, દીકરાની અંદર કયો નૂર છે એની જાણકારી નહોતી માને. અને મોટા મોટા રાજા, રજવાડાઓ, નવાબો, ઈરાનના શાહો ને બધા આવતા ને ખરખરો કરવા માટે અલીસા મા બાપનો, એમાં જે ગુથાયેલા રહેતા હતા. ઇમામ સુલતાન મોહમ્મદ ને બચ્ચું સમજીને અલગ મૂકી દીધેલો. બાપાએ લખ્યું છે કે એ વખતે કે જયારે અમારા પિતાશ્રી જોમો સિફારી ગયા, મારો કોઈ ભાઈ નહોતો, કોઈ બેન નહોતી, નાનો ભાઈ ન મોટો ભાઈ. સંસારમાં એ વખતે દુનિયાબાને ઇમામ એકલો હતો, અને હતી તો બીજી એની જમાત હતી. તમે વિચાર કરજો મમ્મી નો, દુનિયાબાને એક ઇન્સાનના માટે આપણે જોઈએ તો કેટલું લાગે આપણને. અને એ વખતે જમાતે માંગણી કરી કે ખુદાવીન જમાતની ઈચ્છા છે કે આપ દીદાર દેવા આવો. 7 વર્ષ 9 મહિના અને 16 દિવસનો ઇમામ, આવો અને દીદાર દો જમાતને. મોલાએ કીધું ઠીક છે, દિવસ નક્કી કરો, અમે દીદાર દેવા પધારશું. 1 સપ્ટેમ્બર શનિવારનો દિવસ 1885 સન અમે દીદાર દેવા માટે આવશું. કે આખી દુનિયામાં જ્યાં ઇસ્માઇલીઓ હતા, એ જમાનામાં પાકિસ્તાન નોખું નહોતું, પણ જેટલા બી ઇસ્માઇલીઓ ઈરાનના, સીરિયાના વગેરે ઠેકાણે હતા, એ બધાને ખબર પડી કે એક ઇમામ બી જોમો સિફારીઓ છે અને એક નાનકડા ઇમામ સુલતાન મોહમ્મદ ઇમામ બન્યા છે. તો નવા ઇમામને જોવા, એની દસ્તબોશી કરવા, એની બૈયત કરવા અને સમાચાર મેળવવા માટે દુનિયાભરથી ઇસ્માઇલીઓ મુંબઈમાં ભેરા થયા હતા. અને બીજી તરફ દીનના દુશ્મનો જે હતા, એ લોકો બાણગા ફૂકી રહ્યા હતા બહાર, આપણા લોકોના ઈમાન ખરાબ કરી રહ્યા હતા કે હવે આ મઝહબ ખલાસ થઈ ગયો, ઇસ્માઇલી મઝહબ ખતમ. ખુદ સુલતાન મોહમ્મદ પોતાના ફરમાનમાં લખી ગયા
કે લોકો એમ કહેતા હતા કે હવે આ મઝહબ નહીં ચાલી શકે કે હવે આ મઝહબ ખલાસ થઈ જવાનો, કારણ કે એનો કોઈ ઇમામ બાકી નથી રહ્યો, ને જે એક નાનકડો છોકરો છે એ બી મરી જવાનો છે, કારણ કે ડોક્ટરોએ કીધું છે કે મરી જશે. દુશ્મનો તો રાજી રાજીના રેડ હતા કે સારું થાય ધર્મ ખતમ થઈ જાય, તો આપણને જોઈને રાજી નહોતા થતા દુશ્મનો. છે ઘણા દુશ્મનો, કોઈનું નામ શા માટે લઈ આપણે, પણ બહુ રાજી હતા એ તો કે સારું થાય ધર્મ ખતમ થઈ જાય તો. અને એક નાનકડો છોકરો આટલા બધા જમાતને શું કહી શકવાનો હતો, એ લોકોને ઈમાન તો હોય નહીં. પેલી સપ્ટેમ્બરનો દિવસ નક્કી થયો ને મૌલા પધારે છે, જમાતને ખબર પડી, ખચાખચ જમાત ભરાયેલી છે, ખાલી મુંબઈની નહીં આખા ઇન્ડિયાની, પછી બહારના દેશોની જમાત બી ચિકાર. એમાં ઘણા અધૂરા લોકો બી હતા સાહેબ, જે પાછળથી નીકળી ગયા આપણા ધર્મમાંથી, ઘણા ઇસ્નાશ્રી બની ગયા, ઘણા સુન્ની બની ગયા, આપણો મઝહબ મૂકીને વયા ગયા ઘણા લોકો. કહેવાનો મતલબ કે કાચા ઈમાનના માણસો બી હતા એ વખતે હતા, અને એ જોવા માટે આવ્યા હતા કે એક નાનકડો છોકરો હવે શું કરે છે, જોઈ તો ખરા કેટલી ભૂલો કરે છે, કેટલી ગલતીઓ કરે છે. પછી આપણે ખોજાઓ ને કહીશું કે બહુ બાણગામ આવ્યો છો ને, કે અમારો ઈમામ આ છે ને, અમારો ઈમામ આ છે, હવે જુઓ આ તમારો ઈમામ. જમાત બેઠી છે ને મૌલા પધાર્યા નાનકડા, તમે વિચાર કરો 8 વર્ષ બી પૂરા નથી, હજી 2 મહિના બાકી રહ્યા છે ને ઈમામ પધારે છે, કેવી રીતે પધાર્યો હશે, દેખાય નહીં જમાત ને, એવું દેખાય નહીં. અત્યારે તો મૌલા આવે ને તો મૌલા એટલા બધા ઊંચા કે આપણે જોતા રહે, સામે વાળો પલટીને જોઈએ ઈમામ દેખાતો હોય, પછવાડે વાળો જોતો હોય તો ઈમામ દેખાતો હોય, બે તરફ જોતો જાય, ખાના વરદાન એમ બોલતા જાય, ઓલા ઈમામ એટલા નાના કે દેખાય નહીં કોઈને બરાબર, ઊંચા થાય માણસો ગોઠણિયા ઉપર કે જોઈ તો ખરા મૌલા કેવી રીતે નીકળી ગયો. તમે પોતે વિચાર કરો, 8 વર્ષથી નાનો ઈમામ આવ્યા મૌલા, આવીને સીધા તખત ઉપર ઉભા રહી ગયા, પહેલી વખત ઈમામ તરીકે જમાતમાં આવ્યો, હજારો ઇસ્માઈલી બેઠા છે. અમે તો જોયું મમ્મીનો, તમે કોઈ છોકરાને પહેલી વખત ધોવા પડાવવા દો ને, જો ટ્રાયલ સ્કૂલમાં ન લીધી હોય બરાબર, તો એ 3-4 ગોટાળા કરી જાય. પછી એના મા બાપ કે ઘરમાં તો સારી પડાવી હતી, કે અહીં કેમ ભૂલ થઈ ગયો, તો કે ગભરાઈ ગયો જમાતને જઈને. કોઈ નવું લેક્ચર તૈયાર કર્યું હોય છોકરા, એને ઉભો રાખી દો જમાતમાં, જમાત વધારે હોય 2-4 ગોથા ખાઈ જાય, કાં તો કે ભાઈ ઓડિયન્સને ફેસ કરવું છે ને, ગભરાઈ જાય નાના બચ્ચા. કે તમે વિચાર કરો, આ એક ઇમામ હતો એ, પણ ઉંમર તો દુનિયામાં એક બચ્ચા કરતા બી નાની હતી, અને તેઓ આવ્યા ને ફરમાન કરવા માટે ઉભા રહ્યા પહેલી વખત હે જમાતની વચ્ચે, એટલી બધી ગેધરિંગમાં ઇમામ ઉભો છે. માનુતા સાથે નહીં, માં તો ધર્મમાં જાણતા બી નહોતા, આ તો ઇમામ હતો એક, અને ઉભા રહ્યા. હો ઇમામ ઉભા એટલા માટે છે કે જમાત જોઈ લઈએ, જો બેસી જાય તો નહીં દેખાય પચવાડે વાળાને. મૌલા ઉભો છે, સ્ટેજ ઊંચો છે, એના ઉપર ઇમામ ઉભો છે કે જો તમારા ઇમામને જોવો હોય તો. ઈમાનદારોએ ઈમાનથી જોયો, અધૂરા ઈમાન વાળાએ અધૂરા ઈમાનથી જોયો, અને બે ઈમાન લોકો તો ખાલી ભૂલો કાઢવા આવ્યા હતા. મૌલાએ બધાના દિલ જોઈ લીધા. અરે ઇમામ જો આવી રીતે ન કરે તો ઇમામ ન કહેવાય મમ્મીનો. બધાના દિલ જોઈ લીધા, એક એકનો દિલ વાંચી લીધું, એક એકના મગજમાં જોઈ લીધું કે આ લોકો શું વિચાર કરે છે. મૌલાને થયું કે લગભગ માણસો વિચાર કરે છે કે અમારો ઇમામ એક બચ્ચું છે, અમારો ઇમામ એક નાનકડો છોકરો છે. ઇમામ વિચાર કર્યો, જો હું ફરમાન કરતી વખતે એમ બોલીશ અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તો અમુક અધૂરા લોકો હસવાના છે. કે હસશે એટલા માટે કે કહે છે કે જો પોતે બચ્ચું છે ને અમને બચ્ચા કહે છે, કેવો છે. કે 80-80 વર્ષના માણસો બેઠા હતા, 80-80 વર્ષના, અત્યારે ઓછા દેખાય ત્યારે વધારે હતા, 85-85 વર્ષના માણસો બેઠેલા. અને બાપુ એમ બોલે અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તો કેટલાય કહે છે કે જો આ તો ગજબ કરવા ને, કે બચ્ચું પોતે ને 90 વર્ષના ને કે છે અમારા બચ્ચાઓ. જો ઈમાન હોય તો જુદી વસ્તુ છે. તો મૌલાને થયું કે કેમ ફરમાન કરું, મુખીને પૂછે છે, મુખી આ જમાત બધી મુંબઈની જ છે? ખુદાવીન કે દરેક ઠેકાણેથી ફેરી થઈ છે, કે દૂર દૂરના દેશોથી બી આવેલી છે, ઈરાનથી બી આવેલી છે, કે અને આપના દીદાર માટે ને બૈયત માટે આવી છે. ખુદાવીન હવે માં ઉભાથી આવો, તમે પોતે વિચાર કરો, ફરમાન કરવું છે ઇમામને, પણ શરૂઆત કેમ કરે? આપણે કે હકીકતી મમ્મીનો કઈ કોઈ મોટો લીડર ભાષણ દેતો હોય, લેડીઝ એન્ડ જેન્ટલમેન કીએ, ઉર્દુમાં કે તો ખવાતીન વ હઝરાત કીએ, ભાઈઓ ને બહેનો કીએ, ઇમામ શું કીએ? રૂહાની બચાવો કે હસવાના હતા બધા. મૌલાને તો શું કહું કે તમે જુઓ, કલામ ઇમામે મુબીન ભાગ પહેલો ફરમાન, પહેલું છાપેલું ફરમાન છે, કોઈ મોજીજાનો દાખલો નથી કે તમને કઈ એનું પ્રૂફ ન મળી શકે, પ્રિન્ટેડ ફરમાન, પહેલું જ ફરમાન ઇન્ડિયાનું. મૌલા ફરમાવે છે, શરૂઆત કરે છે, ઘણી જમાતો આવી છે ને મૌલા નથી, ઘણી જમાતો આવી છે, તો તમે વાંચો ફરમાન આજે બી કિતાબ ઘરમાં હોય તો. હે જમાતો, શરૂઆત હે જમાતો, ઇમામ બોલાવે છે જમાતને, હે જમાતો, અને શરૂઆત કરી ફરમાનની.
તમે અમને નાના નહીં સમજજો, શરૂઆત જ નાનાથી, શરૂઆતમાં જ કહે છે કે એમની સમજતા બચ્યું છું, તમે અમને નાના નહીં સમજજો, અમે નાના નથી. મારા જેવા વિચાર કર્યો કે લે નાનકડો છે ને પાછો કે છે નાના નથી. હે જમાતો, તમે અમને નાના નહીં સમજજો, અમે નાના નથી, અમે આલે રસૂલ છીએ, આલે રસૂલ છીએ. અમને યાદ છે મમ્મીનો મુંબઈની હાઈકોર્ટમાં એક કેસ ચાલ્યો હતો હોરાકોમનો, અને જે ગુજરી ગયા ને તાહેરના સૈફુદ્દીનના વડા મુલ્લાજી, સવાલ પૂછ્યો હતો હાઈકોર્ટે કે તમે તમારી કોમના ઇમામ છો, જજે સવાલ પૂછ્યો હતો મુંબઈની હાઈકોર્ટના છાપાઓમાં આવ્યું હતું કે તમે તમારી કોમના ઇમામ છો, તો તેઓએ કહ્યું કે ના સાહેબ હું ઇમામ નથી કે હું તો એક દાઈ છું. કે દાઈ એટલે શું? એને ખુલાસો આપ્યો, દાઈ એટલે મિશનરી, દાઈ એટલે મિશનરી કે જમાતને બોધ આપવા વાળો. કે વડા મુલ્લાજી કે છે જેની હવરા કોમ જેને માને છે ને, વડા મુલાજીએ 50 વર્ષની ઉંમરમાં હાઈકોર્ટની અંદર સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું એક દાઈ છું, ઇમામ નથી. અને દાઈ એટલે શું? તો કે મિશનરી. ત્યારે ઇમામ નાનકડો કહે છે, સાંભળો તો સહી મમ્મીનો, અમે નાના નથી, અમે આલે રસૂલ છીએ. હજી સુધી કોઈ દાવો નથી કર્યો આલે રસૂલનો. આ નાનકડો ઇમામ કહે છે, અમે આલે રસૂલ છીએ, અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે. કેટલી ઊંચી છલાંગ મારી! અમીરુલ મોમિનીન ને દાદા બનાવી દીધા હઝરત અલી ને. અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે, અને અમારી દાદી ઇમામ પાછી બીબી કે છે, ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમતુ ઝહરા છે. ઇમામે નામ કીધા પૂરા. પછી ઇમામ કે છે, અમે અલી અને નબી બંનેના નૂર છીએ. નબીમાં જે નૂર હતું અને અલીમાં જે નૂર હતું, એ બે નું નૂર ભેરું થઈને મારા એકલામાં આવ્યું છે. નાનો ઇમામ બોલે છે, મમ્મીનો ફરમાન તમે વાંચજો, બહુ મજા આવશે. પહેલું ફરમાન, અમે અલી અને નબી બંનેના નૂર છીએ. જમાતે ઓડી મોટી વાત કરી, નબી અને અલી ની પૂરી તાકાત આમાં છે, અને આટલો નાનો ઇમામ. તો ઇમામ ખુલાસો આપે છે, ઉંમરમાં જો કે નાના છીએ. હા, એટલું ધ્યાનમાં રાખો કે ઉંમર પૂછો તો કહું કે 7-8 વર્ષ, ઉંમરમાં નાનો છું. ઉંમરમાં જો કે નાના છીએ, પણ બહુ જ મોટા છીએ. આમ નાનો ના મોટો, આમ નાનો છું પણ આમ બહુ મોટો છું કે. તો એ મારા જવાને થયો છે કે માલિક તો નાનો તો ખરો ને, અને નાના બચ્ચાનું કઈ હાલે નહીં બજારમાં, એવો કઈ વિચાર કર્યો હોય ને. તો ઇમામ કે છે, મૌલા મુર્તઝા અલી બી ઉંમરમાં નાના હતા. 1400 કે 1300 વર્ષ પહેલાના ઇતિહાસની યાદી આપે છે, મૌલા મુર્તઝા અલી બી ઉંમરમાં નાના હતા, પણ પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતા કર્યો હતો, અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સગળા લશ્કરને તેના ઉપરથી પસાર કર્યું હતું, અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો. ફરમાન કરે છે, પહેલું જ ફરમાન, પેરેગ્રાફ પૂરો થઈ ગયો. એક જમાત વિચારમાં પડી ગઈ કે દાદા દાદી નબી અને અલીનું નૂર, આ બધી વાતો ઇમામે ન્યા સુધી કરી દીધી કે, અને પછી દાદાની અલીની વાત કરે છે કે આ પ્રમાણે ખૈબરનો કિલ્લો. આ ભણવા ગયો છે ક્યાંક? ઇમામ કોઈ સ્કૂલમાં નહોતા ગયા, કોઈ સ્કૂલમાં ભણ્યા નથી, કોઈ કોલેજમાં ભણ્યા નથી, ક્યાંયથી સુલતાન મહમદે ડિગ્રી નથી લીધી. ઘરે ભણવા આવતા એવી સુન્ની ટાઈપના માસ્તરો ને સિયા ટાઈપના માસ્તરો આવતા, પણ ઇમામે તો આવી બધી વાત વાંચ્યું. એના મેમોરિયલમાં લખેલું છે કે મારા માસ્તરો પ્રત્યે મને કંટાળો પહોંચતો હતો, કે મારા પોતે લખી ગયા છે. અને ઇમામ બોલે છે, પછી ઇમામે કીધું, મૌલા મુર્તઝા અલી જાહેરમાં જવની રોટલી ખાતા હતા. શું ખાતા હતા એ યાદ છે? એનો દાદો હઝરત અલી 1300 કે 1350 વર્ષ પહેલા શું ખાતો હતો એ બી એને યાદ છે. જાહેરમાં જવની રોટલી ખાતા હતા, પણ બહાર મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા. કે પહાડને ચીરી નાખતા હતા નાના હતા તો, એ કે મતલબ કે મને બી પહાડ ચીરતા આવડે છે. હું બી ભલે નાનો હું, પણ અલીનો છું ને કે હું. મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા. અને પછી ઇમામે કીધું, એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અહીંથી આ છેડેથી આ એન્ડથી ઓલા એન્ડ સુધી જવું હોય ને, પૂર્વથી પશ્ચિમમાં જવું હોય, તો એક પલક તમે આંખ ઝપકાવો એટલી વાર મૌલા અલી પગી જતા હતા. કે એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા, અને જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો, એટલે કે ઉમેદ કરતો, તેની ઉમેદને પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. પછી કે છે ઇમામ, અમે તે મૌલા મુર્તઝા અલીની ઔલાદ છીએ. અલીના વખાણ કરીને કે જે હું બી ઈચ્છો મુશ્કેલ આસાન કરવા વાળો, એક પલકમાં આખી દુનિયાને છેડે પહોંચવા વાળો, પહાડોને ચીરી નાખવા વાળો, પોતાના વખાણ અલીના વખાણ કરીને ઇમામ કરે છે કે અમે તે મૌલા મુર્તઝા અલીની ઔલાદ છીએ, અમારા ફરમાન તમે તમારા દિલમાં રાખજો. પછી ઇમામને થયું કે કદાચ જમાત ઇમામ ઉપર આરોપ ન લગાડે કે મૌલા નાનો છે ને અમે શું કરીએ. તો ઇમામે ફરમાવ્યું, પહેલું જ ફરમાનો, તમે એમ નહીં સમજતા કે અમારા પીર મુર્શિદ નાના છે અને અમને નસીહત નથી કરતા.
એમ અમારા ઉપર આરોપી લગાડતા કીએ, તમે એમ નહીં સમજતા કે અમારા પીર મુર્શિદ નાના છે ને અમને નસીહત નથી કરતા, અમે તમને જાહેર નસીહતો કરીએ છીએ, અમે તમને ખુલ્લે ખુલ્લા ફરમાન કરીએ છીએ. ખાના વદાન પહેલી વખત બોલ્યો ઇમામો, ખુલ્લે ખુલ્લા ફરમાન કરું છું. બે કલાક ફરમાન કર્યા મમ્મીનો, બે કલાક. તમને તાજ્જુબ થશે, દસૂનના બારામાં બોલ્યા, કુરાનના રેફરન્સ આપ્યા, હદીસના રેફરન્સ આપ્યા, ઇસ્નાસલીઓના રેફરન્સ આપ્યા, સુનીઓના રેફરન્સ આપ્યા, દુનિયાના ઇસ્લામી જગતના રેફરન્સ આપ્યા, ઇસ્માઇલી ધર્મની ખૂબીઓ સમજાવી. બે કલાક સુધી ફરમાન ચાલુ છે. એક અધૂરા માણસે મને કીધું, મિશનરી સાહેબ કે હું સમજી ગયો તમે જે કહો છો. મેં શું સમજા, મને કે ખૂબ ગોખી ગોખીને આવ્યો હશે તો બધું કહી દીધું કે ગોખીને સમજો ને, બાય હાર્ટ કરીને આવ્યો હશે કે ભાઈ હાટ ખૂબ કર્યું હશે તો આવીને બોલી દીધું બધું કે શાબાશ. ગમે એટલું સમજાવીએ તોય માણસો સમજે નહીં. હવે સમજાવો વધારે તો ક્યાં સમજાવો. મા બાપ બેઠા ને ફરમાન કરીને, જમાત ઇમામની નજર તો જાય ને, જમાત ઇમામને જોતી હોય, સામે બેઠેલા કઈક 10-15-25 માણસો રોવા લાગ્યા. રોવા એટલે આંખમાંથી આંસુઓ જઈ રહ્યા તને રૂમાલથી પોચી રહ્યા છે. તમે કહો મિત્ર તમે જોવા ગયા તા નહીં, ફરમાનમાં લખેલું છે કે ત્યારે ઘણા માણસો રડી રહ્યા હતા. તો વાંચો, ચોપડી લેજો તો બધી ખબર પડી જવાની ફરમાનની કિતાબમાં. આત્માથી આંસુ જાય, ઇમામની નજર ગઈ, આ લોકો રોવે છે શા માટે. મુખીને કીધું, પૂછો તો શા માટે રોવે છે કે નહીં. ઇમામ પધારો ને જમાત રોવે છે, કાં ખુશી ના આંસુ હોવા જોઈએ અને કાં પછી કઈ કારણ હોવું જોઈએ. ત્યારે પૂછવા આવ્યું કે તમે રડો છો શા માટે. મૌલાએ પૂછાવ્યું મુખી મારફત કે પૂછો એ શા માટે રોવે છે. આ જોઈ ફરમાનની ચોપડીમાં લખેલું છે, જમાતના અમુક સભ્યો રડી રહ્યા હતા તે જોઈ મૌલાના હાજરીમાં અમે સવાલ પૂછ્યો, તમે રડો છો શા માટે, તમને રડવાનું કારણ શું છે. પછી લખે છે ફરમાનની ચોપડીમાં, ત્યારે જમાતે અરજ કરી કે ખુદાવિંદ, આ ગાલીસા મા બાપની યાદ આવે છે જેથી દિલગીરી થાય છે અને રડવું આવે છે. જમાતે અરજ કરી કે માલિક, બીજું તો કઈ નહીં પણ તને તખત ઉપર બેઠેલો જોઈ અને તારા પિતાશ્રીની યાદ આવે છે, અલીસા મા બાપની યાદ, અને એટલા માટે અમને દુઃખ થાય છે અને રડવું આવે છે. તમે વિચાર કરો મમ્મીનો એક જ દીકરો ઇમામનો, ને એ બી નાનકડો, દુનિયાબાને જો ઇન્સાન હોય અમારા જેવો, અને આખી જમાત ઉઠીને કહે કે તારા બાપાની જે આ દુનિયા છોડી ગયા ને એના માટે અમને દિલગીરી થાય છે ને અમે રડીએ છીએ. જો ઇમામ ઇમામ ન હોત, ઇમામ એક માણસ હોત, ઇમામ એક ઓર્ડિનરી ઇન્સાન હોત તો એ બી કહેત કે જમા તો ખરેખર રોવું તો અમારે પણ જોઈ, અમે બી નાનકડી ઉંમરમાં આ જવાબદારી કેવી રીતે સંભાળશું. એ ઇમામ બી રોઈ પડ્યો હોત, પણ આ તો ઇમામ હતો, ભલે નાનો દેખાય 14 બ્રહ્માંડનો ધણી હતો, 7 જમીન અને 7 આસમાનનો માલિક હતો, એને સાબિત કરી બતાવ્યું. જમાત રોતી હતી ને તો એક રૂહાની માં અને રૂહાની બાપ તરીકે પોતાના બચ્ચાને દિલાસો આપવા માટે ઇમામ પાછો ઉભો થયો ફરમાન કરવા. વાંચો ફરમાનની ચોપડી, રોવાળા ઉભા થાય તમારા. અરે દુનિયામાં કોઈની તાકાત નથી આવું ફરમાન કરી શકે. જમાત પાસે ઉભા થઈને કહે છે, જમાત પાસે અમે મુર્તઝાલીનું નૂર હાજર અને નાઝર બેઠા છીએ. મુર્તઝાલીનું નૂર છે કે જે હાજર અને નાઝર છે. જમાત પાસે અમે મુર્તઝાલીનું નૂર હાજર અને નાઝર બેઠા છીએ, માટે તમો જમાતને દિલગીર થવાનું કોઈ કારણ નથી. કે શા માટે દિલગીર થાવ છો, શા માટે આંસુ વાવો છો? મુર્તઝાલીનું નૂર છે ને એ હાજર નાઝર છે. જમાત સમજી નહીં, એટલી જમાત હોશિયાર નહોતી, એટલે ઇમામ ફરમાવે છે, અમે આ દુનિયામાં જામા પહેરીએ છીએ અને જામા ઉતારીએ છીએ, પણ નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તમે મારા બાપાને યાદ કરો છો? અરે એ તો લિબાસ છે, લિબાસ કે ડ્રેસ છે, કે ડ્રેસ બદલાઈ જાય છે. ત્યારે જૈવ ડ્રેસ હતો, એ બચ્ચાના ડ્રેસમાં જઈ કે ઇમામનું ખોડિયું છે એ ડ્રેસ છે. આજે આપણે આ કપડાં પહેર્યા, કાલે બીજા પહેર્યા છે, માણસ જ છે. ઇમામે કીધું, ભલે અમે તમને સુલતાનના રૂપમાં દેખાય કે અલીસાનના રૂપમાં દેખાય, નૂર એક જ છે અને મૌલા અલીનું નૂર છે. કે ઇમામ એટલી નાની ઉંમરમાં જમાતને સમજાવે છે. તમે વિચાર તો કરો, ઇમામે કીધું અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ, જામો એટલે લિબાસ, અને જામો ઉતારીએ છીએ, પણ નૂર અનાદિકાળથી, અનાદિકાળ દુનિયાની શરૂઆત પહેલાથી, અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. પછી ઇમામે જમાતને વધારે સમજાવ્યું, અમારા દાદા તથા તેમના વડવાઓ અને તેમના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું, અમારામાં તે નૂર ઉતરી આવેલું છે, અમે તેમના ગાદી વારસ છીએ. જમાત એટલું ખુલ્લું સમજાવે છે. પછી ઇમામે ફરમાવ્યું, જે લોકો એમ સમજતા હતા કે આ દિન ખતમ થઈ જશે એને ઇમામે લલકાયરા, હો નાનકડા ઇમામે એવા લોકોને લલકાયરા, મૌલા મુર્તઝાલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. એ લોકોને તમાચો મારીને એમ ઇમામે કહી દીધું. નાનકડા ઇમામે કે જે વિચાર કરતા હોય કે આ ધર્મ ખરાબ થઈ ગયો, એને કીધું કે નહીં, મૌલા મુર્તઝાલીની જે ગાદી 1400 વર્ષથી જાહેરમાં ચાલુ છે કયામત સુધી કાયમ રહેવાની છે.
માટે તમો જમાતને દિલગીર થવાનું કોઈ કારણ નથી. ફરી ઇમામ જમાતે તસલ્લી આપે છે. પછી કહે છે કે હજી જમાત સમજી નહીં હોય તો માફ કહે છે, આગા અલીસામાં અને અમારામાં કાંઈ ફરક નથી. અરે એટલું ખુલ્લું બોલ્યો ઇમામ ભાઈ જમાતને ક્લિયર કરવા માટે, આગા અલીસામાં અને અમારામાં કાંઈ ફરક નથી, ફક્ત નામો જુદા જુદા છે. કે નામ જ અલગ છે, આગા અલીસામાંથી સુલતાન બની ગયો પણ એક જ છે. આવી વાત તો બીજો કરી શકે મમ્મીનો? બીજા કોઈ નાનકડા બચ્ચાથી તમે ઉમેદ રાખી શકો? અને હજારો માણસો રોઈને પૂછતા હોય અને ઘરમાં અલીસા મા બાપ ના હજી અંતિમ સંસ્કાર નહોતા થયા, કારણ કે આપની રિક્વેસ્ટ હતી કે આપને સાય નજફ લઈ જવામાં આવે, દવાઓમાં રાખવામાં આવ્યું તો આપના જિસ્મને, અને ઇમામ આવું ફરમાન કરી રહ્યો છે. એક નાનકડો ઇમામ, ત્યારે માણસો ભલે ગમે તે સમજ્યા હોય એમ સમજવા કે ઇમામ મોટી મોટી વાતો કરી ગયો છે, પણ હકીકતમાં એ ઇમામે દુનિયાને સાબિત કરીને બતાવ્યું, દુનિયામાં સુલતાન થઈને બતાવ્યું, હસન અલી શાહ માવતની પેશનગોઈ સાચી કરીને બતાવ્યું, અને લીગ ઓફ નેશનના પ્રેસિડેન્ટ બન્યા હતા જે આજનું યુએનઓ છે. હજી સુધી તમે ચેલેન્જ નહીં કરી શકો કે મિશનરી કોઈ એશિયન કે કોઈ મુસલમાને પોસ્ટ ઉપર આવ્યો હોય. બતાવો ને, એક મુસલમાન યા એક એશિયન બી આવ્યો હોય એ પોસ્ટ ઉપર, તમે મને કહો કે ફલાણો આવ્યો છે. એ ઇમામ હતો કે યુરોપના બધા કન્ટ્રીઓએ મળી અને આને ઇમામને પોતાના લીડર તરીકે, લીગ ઓફ નેશન્સના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટી કાઢ્યા હતા. જગતમાં એ સુલતાન થશે, હસન અલી શાહ મા બાપની ભવિષ્યવાણી હતી. અને એવા એવા કામ બી કર્યા ઇમામે, 72 વર્ષ સુધી ઇમામત કરી, જે કોઈ ઇમામે ન કરી શક્યા એવું કામ એને કર્યું. 3-3 તો જુબેલીઓ થઈ, અને છેલ્લી ઘડીએ જયારે આ દુનિયા છોડવાની હતી, 80 વર્ષ થયા ઇમામને, 80માં જન્મદિન પ્રસંગે જમાતો જોગ જે તાલીકો મોકલ્યો હતો એમાં ઇમામે એક સેન્ટેન્સ લખ્યો હતો કે અમારા વાલા રૂહાની બચાવો, તમારી પાછળ અમે અમારું લાંબુ અને આખું જીવન ખર્ચ કરી નાખ્યું. ત્યારે યાદી આપી 80માં જન્મદિવસે, કારણ કે ઇમામને ખબર પડી કે હવે તેઓ મહેમાન છે દુનિયામાં બસ થોડાક જ સમયના. તો જમાતને છેલ્લો તાલીકો મોકલાવ્યો હતો. તમે વાંચજો, તાલીકો હજી પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યો છે કે આખું જીવન અને લાંબુ જીવન, એટલા માટે 80 વર્ષની જિંદગી હતી, 72 વર્ષની ઇમામત હતી, તમારા પાછળ અમે ખર્ચ કરી નાખ્યું. કે ખરે એ તો મમ્મીનો બધાને ખબર છે, બધા જાણે છે. ને ઇમામ મને લોકો કહેતા હતા જે ઝઈફ અને બુઢા લોકો છે, એને કીધેલું કે મિશનરીએ ઇમામે જે લાડ લડાવ્યા છે ને, હજી સુધી અમારા મગજમાંથી એ વાત નથી નીકળતી. મેં કીધું કેમ નથી નીકળતી? તો કે બિચારા એ ઇમામ કે ભલે બુઢા બી થઈ ગયા હતા ને, કે એક એક મહેમાનીમાં ખુરશી લઈને આવતા, બેસતા, કેટલી કેટલી વાર વાતો કરતા, પૂછતા. 15-15 દી બેઠો એક ગામ આવીને, મજે ઉડી તો કે 15 દી, સીતપુર તો કે 15 દી, લીમડી તો કે 15 દી. કામ ધંધો કઈ નહીં હોય નહીં, પણ જમાત બી ઈમાનદાર હતી એમ અમીન. હા હા, બાપુ કે જાઓ તો બી જાય નહીં, 15 દી આવીને બેસો કેજો તમારી પાસે. આપણે તો આવીએ નહીં બરાબર, કે એક દી જોવો કે બે દી જોવો ઈ છે ને, કે બાપાને કામ ધંધો, અમારું જોબ ખરાબ થઈ જશે, કે હાલો જે આવી, કે બાપાને થયું કે ક્યાં વધારે અહીં બેસી અને નામ ખરાબ કરવું, કે કલાક દોઢ કલાક બેસો તો ઠીક કે. પણ એવી બિચારો કલાક દોઢ કલાક બેસો તો એમાં બી બોમ્બ ફૂટી જાય, શું કરે? એ માન કલાક બે કલાક બેસે, પોણી કલાક કલાક બેસે. આજે એટલું બધું ઈમાન નથી રહ્યું મમ્મીનું, અને આપણે કઈ ઈમામને ટાઈમ નથી રહ્યો. તમને જે બી ઠીક લાગે, પણ એ ઈમામ ગાદી ઉપર આવ્યો. એ જયારે આવ્યો ત્યારે ઘણા લોકો મળ્યા હતા, મોટા મોટા લોકો કહેતા હતા કે હવે કે બીજા 1000 વર્ષ સુધી આવો ઇમામ નહીં આવે. કે મેં શું કીધું? 1000 વર્ષ સુધી કે આવો એક ઇમામ 1000 વર્ષમાં થાય, કે કેવો? તો કે સુલતાન મોહમ્મદ જેવો. છે મેં કરીમ બાપુ બી ઓછો નહીં હોય, શું ઓછો નહીં હોય, કે હજી તો છોકરો ને, કે સુલતાન બાપુ ક્યાં ને કરીમ બાપુ ક્યાં, કે આ લીગ ઓફ નેશન નો પ્રેસિડેન્ટ અને આ તો એક સ્ટુડન્ટ, કે હજી તો ભણી રહ્યો છે, ગ્રેજ્યુએટ બી નથી થયો, કે 21 વર્ષનો બી નથી થયો, કુંવારો બેચલર છે, દુનિયા શું ખબર પડે ને. હવે કે મિશનરી ગઈ વાત, કે હવે કે આવો ઇમામ તો બહુ મુશ્કેલ થી મળશે. કે ઈ લાટ તો અમે કોઈ દી ભૂલી ન શકીએ જે સુલતાન મોહમ્મદ શાહે કરાવ્યા હતા. ઠીક છે, મેં કીધું નહીં ભૂલતા. અને હકીકત દિનારો મૌલાના હાજરીમાં ઇમામ બન્યા અને પહેલી વખત ઇમામ તરીકે હિન્દુસ્તાનમાં પધરામણી કરી, પહેલી પધરામણી હિન્દુસ્તાનની ઇમામ તરીકે. મુંબઈની ત્રણેય જમાતખાનામાં દીદાર આપ્યા ઇમામે, અને તખ્ત નસીની ઉજવવામાં આવી, આપની ઇમામ અડ્ડે ઉજવવામાં આવ્યો. ઇમામે જમાતના બધાના ચહેરાઓ જોયા, જેમ સુલતાન મોહમ્મદે 72 વર્ષ પહેલા જોયા હતા, અત્યારે 72 વર્ષ પછી ઇમામ પાછા ચહેરા જોઈ રહ્યો છે. એ જ જમાત છે, કે એ જ દેશની જમાત છે. ઇમામે જોયું ત્યારે ઓલા વિચારો જુદા હતા કે ઇમામ નાનકડો છે, અત્યારે વિચાર એવા હતા કે સુલતાન બાપા જેવો ઇમામ નહીં મળી શકે. અત્યારે વિચારો એવા હતા
કે સુલતાન બાપાએ જેટલું કર્યું એટલું કરીમ નહીં કરી શકે. અત્યારે આવા વિચારો હતા. ત્યારે ઇમામે બધાના દિમાગ વાંચી લીધા હોય ને એમ ફરમાન કર્યું. તમે સાંભળજો મમ્મી નું ફરમાન ની શરૂઆત કરી હતી. પહેલું ફરમાન કહું છું શાહ કરીમ નું, એ જ જગ્યા ઉપર જે જગ્યા ઉપર સુલતાન મોહમ્મદે 72 વર્ષ પહેલા ફરમાન કર્યું હતું. ઇમામ ફરમાવે છે અમારા વાલા રૂહાની બચાવો, અને અમારા વાલા રૂહાની બચાવો કીધું એને, હે જમાતો કીધું હતું, અમારા વાલા રૂહાની બચાવો જેવા દુનિયામાં કોઈના દાદા ન હોય. ફરમાનની શરૂઆત પોતાના દાદાથી કરી, કારણ કે જમાતના બધાના દિમાગમાં દાદો હતો સુલતાન મોહમ્મદ. સુલતાન મોહમ્મદ બહુ મહાન ઇમામ, બહુ પ્રતાપી ઇમામ, એક જ બધાના દિમાગમાં હતું. તો શરૂઆત બી જ્ઞાતી થઈ. ઓલી વખતે જમાતના દિલમાં હતું કે ઇમામ નાનો છે, નાનો છે, નાનો છે, તો ફરમાનની શરૂઆત કેમ થઈ? હે જમાતો તમે અમને નાના નહીં સમજો, જ્ઞાતી શરૂઆત થઈ હતી. ઇમામ જમાતના દિમાગ જાણે છે અને ફરમાન કર્યું. અમારા દાદા જેવા દુનિયામાં કોઈના દાદા ન હોય એવા દાદાને અમે ગુમાવ્યા છે. દુનિયામાં કોઈના દાદા ન હોય એવા દાદાને અમે ગુમાવ્યા છે. પછી ઇમામે ફરમાવ્યું, સામાન્ય રીતે એટલે કે સાધારણ રીતે જે કાર્યને કરતા ઘણી પેઢીઓ લાગે એવું વિરાટ કાર્ય અમારા દાદાએ પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. જમાત બી જ કહેતી હતી કે જે કાર્યને કરતા કેટલી પેઢીઓ આવી જાય, કેટલા ઇમામો બદલાઈ જાય અને જે કામ ન થઈ શકે એવું મહાન કાર્ય સુલતાન મોહમ્મદે પોતે કર્યું હતું. સામાન્ય રીતે જે કાર્યને કરતા ઘણી પેઢીઓ લાગે એવું વિરાટ કાર્ય અમારા દાદાએ પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. પછી કે છે, જગતભરે તેઓ નામદારને જે અંજલિઓ આપી છે તે તેઓ શ્રીના મહાન કાર્ય માટે પ્રમાણિક મત છે. આખી દુનિયાએ અંજલિઓ આપી હતી, ઇમામે કીધું વાજબી છે કે. ત્યારે જમાત રોવા લાગ્યો કે માલિક તું જે સમજસ ને એ અમે બી સમજીએ છીએ. ખરેખર અમને યાદ છે કે એને કેવું કામ કર્યું છે, અમને પોતાને યાદ છે અમે શું કરતા હતા, ખોજા ઉઠાવ બોજા અમારી હાલત શું હતી, અમે વેઠું કરવા જતા હતા. માલિક તે એને ઘણા ઊંચા દરજ્જે લાવનાર સુલતાન મોહમ્મદ હતો, અમને યાદ છે માલિક. ઘણી જીવન અર્પણ કરીએ છીએ અને તમારી સુખ સફળતા માટે અમે દુઆ ફરમાવીએ છીએ. ખાનાવદાન ખાનાવદાન ખાનાવદાન, આ પહેલું ફરમાન. ઇમામ તરીકે ઇન્ડિયામાં આવ્યા, આ પહેલું ફરમાન કર્યું. ક્યાં સુધી કરીશ માલિક? તો કે આખી જગતના ઇસ્માઇલીઓની ઉન્નતિ એટલે પ્રોગ્રેસ, વિકાસ એટલે ફેલાવો અને તરક્કી, સુખી અને આબાદ થવાનું. ઉન્નતિ અને વિકાસ માટે અમે અમારી આખી જિંદગી અર્પણ કરી દઈ છીએ. ઇસ્માઇલીઓની માટે કરીમ અલ હુસૈનીનું જીવન અર્પણ થઈ જાય છે. આજથી અમે ઇસ્માઇલીઓના છીએ, જમાતના માટે છીએ. અમારી જિંદગી અમે એને આપી દીધી છે. અમે ઇતિહાસ તરત જ પલટાવ્યો મમ્મીનો. નૂરમ મુબીનના પાનાઓ જોયા કે કોઈ ઇમામે આવો દાવો કર્યો છે? 48 ઇમામ સુધી, ઇવન સુલતાન મોહમ્મદે બી કે મારા રૂહાની બચાવો, તમને હું મારી જિંદગી આપું છું. સુલતાન મોહમ્મદ લાસ્ટમાં લખ્યું હતું 80 વર્ષે કે અમે તમારી પાછળ જીવન ખર્ચ્યું છે. શરૂઆતમાં જાહેરાત નહોતી કરી, જેવા ઇમામે જાહેરાત કરી અને લંડનમાં ઇમામ બોલ્યા ઠેક ઠેકાણે. ઘણા લોકો એવો ત્યાં દૂર હતા, મને કહેતા હતા મિશનરી આ તો ખાલી કહેવાની વાતો છે, કહેવાની વાતો છે, તસલ્લી આપવાની વાતો છે. પણ દુનિયાએ જોયું મમ્મીનો, દુનિયાની પરકોમોએ લખ્યું. અત્યારે એટલો બધો ટાઈમ નથી મારી પાસે તમને બતાવી શકું કે લોકો શું કહી ગયા છે, પણ ઇમામે જે કામ કર્યું, જે કામ કર્યું ને ખરેખર મમ્મીનો, એના બે તમે ફરમાન કહો ને તો બી તમને અંદાજો થઈ જશે કેવા કેવા એ ફરમાન કરતો. તમારા વાલા રૂહાની બચાવો, તમારા સુખ દુઃખની સંભાળ રાખવી અને તમને કેમ આગળ વધારવા એ બાબતની અમને મોટામાં મોટી ચિંતા રહેશે. આવી જતા એના ફરમાનો, બસ અમે આગળ વધીએ ને અમારી તરક્કી થાય, અમે આગળ વધીએ ને અમારી તરક્કી થાય, અમારા સુખ અને અમારા દુઃખની સંભાળ રાખે. 12 વર્ષ સુધી મહેનત કરી, મોઢામાં આંગળા રાખી ગયા. ઈમાનદારો તો જાણતા હતા, બે ઈમાન લોકો આંગળા રાખ્યા મોઢામાં કે સુલતાન મોહમ્મદ કરતા વધી ગયો. અમે વિચાર બી નહોતું કર્યું કે આ ઈમામ આટલું કામ કરી શકશે, એટલું બધું કરી બતાવ્યું કે આપણને તરસ આવી જાય મમ્મીનો. લોકો આવીને કહેતા હતા મારા પ્રેસિડેન્ટોને જે મુલાકાતે જાય, માલિક 24 કલાક કામ કરે છે, કોઈ કે 22 કલાક કામ કરે છે, કોઈ કે ભૂખો રહીએ છે, કોઈ કે તરસો, કેટલી જાતની વાતો સાંભળી. અરે પડકો મેં લખ્યું, છાપોએ લખ્યું, એના તંત્રીઓએ લખ્યું, ગેર ઇસ્માઇલીએ લખ્યું, દુનિયાની બીજી કોઈએ લખ્યું કે નહીં એને કામ કર્યું છે. પેશાવરની યુનિવર્સિટીની અંદર ડિગ્રી આપવામાં આવી ત્યારે બી એ લોકોએ કબૂલ કર્યું કે ખરેખર આને ઇસ્માઇલીઓ તો ઇસ્માઇલીઓ પણ મુસ્લિમો માટે બી ઘણું કામ કર્યું છે. દુનિયા કબૂલ કરવા લાગી મુમિનો, ત્યારે એમને થયું કે નહીં માલિક એક બે ઈમાન માણસ બી કબૂલ કરે છે કે તે ખરેખર જીવન આપવાનો જે દાવો કર્યો તે સાચો છે, સાચો છે. અને હકીકતે દિનદારો 12 વર્ષ પછી
જમાત ને બહુ ઉત્સુકતા હતી કે મોલા બાપા લગ્ન કેમ નથી કરતા. કુંવારો ને કુંવારો લગ્ન ને તને વિચારવી નતો કર્યો, કારણ કે અમારા ફિકર માં ડૂબેલો હતો. કરીમા પણ લગ્ન કેમ નથી કરતો મિશનરી સાહેબ, કરીમા પણ લગ્ન કેમ નથી કરશે, વખત આવશે તો કરશે. હવે હજી વખત નથી આવ્યો, મોલા ને ખબર, આપણને શું ખબર. અર્ધો ગઈલો થયો કે અર્ધો ગઈલો થયો કે લોકો કેતા, ભલે મોહબત થી કેતા હોય મિશનરી કે 33 વર્ષ નો ઇમામ થયો, ક્યારે લગ્ન કરશે. અને ઇમામે લગ્ન બી કર્યા, 69 ની સન હતી, લગ્ન બી કર્યા મારા મોલાએ. ત્યારે દિમાગમાં એક ખ્યાલ આવ્યો કે કદાચ જમાત એમ ન સમજી બેસે કે લગ્ન કર્યા પછી ઇમામ, કહી દઉં, બેગમ નો થઈ જશે ને જમાત ને ભૂલી જશે. કારણ કે અમારા દિમાગમાં એ જ વિચારો હોય, છોકરાને લગ્ન કરવા માટે બાપ વિચાર કરતો હોય કે જો લગ્ન કરી દઈશ ને અને વહુ જો એવી આવી જશે તો છોકરો વહુ નો થઈ જશે અને આપણું ધ્યાન નહીં રાખે. આપણે બધું આવું અનુભવ કરતા હોય છે મમ્મી નો દુનિયામાં, સારી એવા આવે તો ઠીક, અને જો કોઈ એવી આવી ગઈ ને કે છોકરો વિવાહમાં, આપણા વિચારો કરે, આપણે આવું અનુભવ્યું હોય, બાપુ લગ્ન કરે છે હવે શું થશે. જોકે લગ્ન એટલે ભલે ગમે તે માણસ હોય એના માટે ખુશી નો દિવસ હોય છે ને, લગ્ન નો દિવસ કોઈ એક ખુશી નો હોવો જોઈએ મમ્મી. લગ્ન ના દિવસે બેગમ બેઠા છે, મૌલા બેઠા છે, હજી લગ્ન ની રસમ થવાની છે, આખી દુનિયાથી ડેલિગેટ ગયેલા છે સાદિયા કરવા માટે, મોટા મોટા લીડરો આપણા, અને ઇમામ એની સામે ઉભા રહીને પોતાની સ્પીચ આપી. તમને ખબર છે હિન્દુસ્તાન ની ઇસ્માઈલી એસોસિએશન ના ઇસ્માઈલી વીકલી માં હેડિંગો સાથે છાપેલો હતો, ફોટાઓ ને હેડિંગો સાથે આખો એક સોયની બાર પડ્યું હતું. ઇમામે ફરમાયું એ વખતે ઉભા થઈને, આપણી જમાતના લીડરો બેઠા છે બધા, જોઈ રહ્યા છે કે હમણાં નિકાહ થશે ઇમામના મુસ્લિમ ઢબે, હમણાં મોલા લગ્ન કરશે, હમણાં બેગમ સલીમા મૌલાના થઈ જશે, આ જોઈ રહ્યા છે. ત્યારે ઇમામે ફરમાન કર્યું, હો દુલન બાજુમાં બેઠા છે, હજી લગ્ન થવાના છે, અને ઇમામ ફરમાન કરે છે, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, અમને લાગે છે કે અમે હવે યુવાન નથી રહ્યા, કે અમારી યુવાની અમે અમારી જમાત માટે ખર્ચ કરી નાખી છે. અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તમારા માટે અમે 18 થી 20 કલાક કામ કર્યું છે. વાલા રૂહાની બચ્ચાઓ, તમારા માટે અમે 18 થી 20 કલાક કામ કર્યું છે. તમારા માટે અમે અમારા ખાવા પીવાની દરકાર કરી નથી. અમે તમારા બેગમને સમજાવ્યું છે કે લગ્ન પછી તેમણે કઈ જાતનો રોલ કરવાનો છે અને અમારા કાર્યમાં કેવી રીતે સપોર્ટ કરવાનો છે, આ બધું અમે એને અગાઉથી સમજાવ્યું છે, પહેલેથી કબૂલાત દીધી બેગમ પાસેથી કે આવું કામ મારે કરવું છે અને તારે સાથ આપવો પડશે. શાદી કરે છે તો બેગમ સાથે વાત આવી થાય છે, પોતાના માટેની નહીં મારા મુરીદો માટે હું કામ કરીશ, પછી તું શિકાયત નહીં કરતી અને તારે મને એ કામમાં સાથ દેવો પડશે. મંજૂર છે તો લગ્ન કરો, મંજૂર ન હોય તો નહીં કરું. આવી કબૂલાત લીધી એને, કા તો કે હું મુરીદનો પહેલે છું પછી બીજાનો છું, પહેલે મુરીદ. આ તો એને સાબિત કરી બતાવ્યું, પોતે પોતાના મુખ મુબારક થી બોલ્યા કે 18 થી 20 કલાક અમે તમારા માટે કામ કરીને ભૂખ્યા રહેતા હતા. આ બે ફરમાનો, કરીમ અલ હુસેનીનું એક ફરમાન, સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન, બે ફરમાન મેં તમારી પાસે પેશ કર્યા. હવે જલ્દી જલ્દીમાં પીર સદરદીનના ગિનારની 4 કડી પેશ કરી અને એક સવાલ ઉભો કરીને પછી હું વાયસ બંધ કરી દઈશ. સદરદીન મા બાપે પોતાના જ્ઞાનમાં ફરમાવ્યું, જ્ઞાન અમારા જમાતખાનામાં બોલાતું હશે ને બોલાય છે. સદગુરુ શ્રી, તમે મધરાતે જાગો અને કરજો તે ગતના મેળા કીએ. મૌલાના હાજર ઇમામ ની સેવા કરો, એ ધણી એના અહેસાનો માનો, અને મધરાતે જાગીને જમાતખાનામાં આવો અને આવીને ગતના મેળા કરો, લાખી જમાત ભેરી થાવ. શા માટે જાગવું અને શા માટે રાતના આવવું અને કેટલા વાગે આવવું, લોકો પોતપોતાના દિમાગ પ્રમાણે વિચાર કરે. જ્ઞાન ની કરી વાંચીને મદ્રાસ એટલે કેટલી, તો કોઈ વરી કહેશે કે સાંજના 6 થી સવારના 6, રાતનો ટાઈમ ગણી લે તો 12 વાગે મદ્રાસ થાય, કોઈ કહેશે ખોટું છે 3 વાગે મદ્રાસ થાય, કોઈ વરી કઈ બીજું કહેશે, કોઈ ત્રીજું કહેશે. આપણે પીર સદરદીન ને પૂછીએ કે ભાઈ તું કે મદ્રાસ એટલે કેટલો ટાઈમ કહેજો તો મજા આવે. તો નૂર વેળા એ નૂર પીઓ, જે પીર સદરદીન નું જ્ઞાન અમે બોલીએ છીએ એમાં આવે છે, ખત ઘડી પાછલી રેણી રહે ત્યારે તમે જાગો મોમન ભાઈ, જાગી જાગી ને આપણા અલખ ને આરાધો કીએ. ખત ઘડી પાછલી રેણી રહે, રેણી એટલે રાત, પાછલી એટલે છેલ્લી રાત, રાતનો છેલ્લો ભાગ, ખત એટલે 6, ઘડી એટલે શું પીર કે છે, રાતનો છેલ્લો ભાગ હોય અને 6 ઘડી બાકી હોય ત્યારે તમે જાગો મોમન ભાઈ, જાગી જાગીને આપણા અલખને આરાધો, ધણીને યાદ કરો, જાગો એ ટાઈમે. પણ ઘડી એટલે શું, આજના યુવાનને પૂછો ને જે ઉર્દુ જાણવા વાળો હોય તો કે ઘડી એટલે ઘડિયાળ,
ઘડી એટલે શું? હવે હું તમને કઈક કહું, કોઈ બીજો મિશનરી બીજો મતલબ કે ત્રીજો મિશનરી ત્રીજો મતલબ, કે આપણે કોઈના મતલબમાં નથી જવું. આપણે પી સદરદીનને પૂછશું કે તું જ બતાવ ઘડી એટલે શું. તો પી સદરદીને અમારી જૂની દુઆ લખી હતી ને, એમાં 13મા પાઠમાં ખુલાસો કર્યો, દુઆની અખર ઇલાહી ખૈર, આકબત જો ખૈર કરીએ, હિતમાદ જો ખૈર કરીએ, દીન દુનિયા જો ખૈર કરીએ, અષ્ટ પહોર 64 ઘડીઓ. પછી આગળ દુઆ હતી, ખૈર સલામતી સા ગુજારીએ, વાટે ઘાટે રા મુસાફરીએ, રાયે દરગાહીએ, પંજે ભાઈએ, અમલદારીએ, ઇશ્કદારીએ, જુમલે જમાત જો ખૈર કરીએ. એના દુઆ હતી, આપણને હમણાં એનાથી કાંઈ મતલબ નથી. અષ્ટ પહોર 64 ઘડીઓ, એક દિવસ અને એક રાતના અષ્ટ એટલે 8 પહોર થાય છે. સવાર ને બપોર, બપોર એટલે બીજો પહોર, 3-3 કલાકનો પહોર થાય. સાંજના રોંઢાને આપણે રોંડું કહી, મુસલમાનો કહે છે સાહેબ પહેર એટલે ત્રીજો પહોર. 3-3 કલાકે પહોર બદલાય, 12 કલાકમાં 4 પહોર દિવસના અને 12 કલાકના 4 પહોર રાતના, 24 કલાકમાં અષ્ટ પહોર એટલે 8 પહોર થાય. અને ઘડીઓ કેટલી થાય? તો કે 64 ઘડી. 24 કલાકમાં 64 ઘડી, હિસાબ કાઢજો ઘરે બેસીને કે એક ઘડીના કેટલા મિનિટ થાય. 24 કલાકમાં 64 ઘડી એટલે એક ઘડીના 22.5 મિનિટ, 22.5 મિનિટ. હવે સાંજના 6 થી સવારના 6 તમે ગણો, રાતનો ટાઈમ અડધો બરાબર, તો 6 ઘડી પહેલા તમે જમાત ખાનામાં આવો, પીર મા બાપ કહે છે 6 ઘડી પહેલા, 22.5 6 વખત, 2.5 એટલે 1.25 કલાક, 4.5 એટલે 1.5 કલાક, અને 6.5 એટલે 2.25 કલાક. 2.25 કલાક પહેલા ખાનામાં આવી જાઓ. રાત ખતમ થવાની હોય, સવારે 6 વાગે દિવસ નીકળતો તમને લાગે, તો 2.25 કલાક પહેલા ઉઠીને ખાનામાં આવો એટલે 4:15 વાગે આવો. પોણા ચાર વાગે આવો જમાત ખાનામાં. તમે ટાઈમ બતાવ્યો ફીર, એવો ફિક્સ ટાઈમ બતાવ્યો કે 4:15 વાગે ખાનામાં આવો. એક ભાઈ મને કીધું, મિશનરી સાહેબ એક વાત પૂછે, પૂછને બાપા કે ફીરે આમ ગોલ 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 કેમ વાત કરી? કે મેં શું ગોલ કરી? તો કે ખટ ઘડી કીધું ને પછી ઘડીનો મતલબ સમજાયો, પછી ફલાણું કર્યું, ડાયરેક્ટ કીધું હતો કે ખોજાવો 4:15 વાગે ખાલી આવજો. તો આટલા બધા ગોલ ગપાળા ન થાત ને? ભાઈ ઉભો રહ્યો, પીર સદરદીન આપણા કરતા વધારે હોશિયાર હતો, ભલે કેનેડામાં નહોતો આવ્યો કે કોઈ યુનિવર્સિટીમાં નહીં બેઠો હોય, પણ હોશિયાર આપણા કરતા વધારે, ઘણો વધારે હોશિયારો, બહુ હોશિયાર. ઇન્ડિયામાં એવા બિચારા જોઈ આપણને એમ કે તમે 4:15 વાગે ઉઠો, તો આફ્રિકા વાળા વિચાર કરે કે ઇન્ડિયામાં અને આફ્રિકાના ટાઈમમાં ડિફરન્સ કેટલો છે. ખોજા બહુ હોશિયાર મમ્મીનો. હા હા, 5 સાલમાં 9મીની મિરત થઈ ને આજે, એમાં નામ લખાવવા માટે 500 રૂપિયા કીધા હતા કે ઇન્ડિયાના ને, હા એના $50 થાય છે, તરત જ આમાં એડજસ્ટમેન્ટ થઈ જાય. બાકી કોઈ માઇનોલાલ એમ ન કે $500 લઈ લે, ના એ તો ઇન્ડિયાના 500 ને, આપણા તો 50 થાય. બહુ હોશિયાર વેપારીકો પાછિયા, એને બધી ખબર. જેટલી મોટી મંડળીમાં નામ નકાવી કમ્પેરિઝન ઇન્ડિયાથી થાય, ઇન્ડિયાના આટલા આપણા કેટલા. પછી એ હિસાબ કરે કે ઇન્ડિયાના 4:15 તો પછી ટોરન્ટોના કેટલા, કેટલા કલાકનો ટાઈમ ડિફરન્સ, બધું નીકળે. પછી 11.5 કલાકનો ટાઈમ ડિફરન્સ ટોરન્ટો ને ઇન્ડિયામાં, 11.5 કલાક. એટલે વાં સવારે 4:15 ઉઠવાનું કીધું ને, સવારે 4:15, તો ખોજો હિસાબ કરે કે ડિફરન્સ મિલાવો ટાઈમનો. તો કહે છે કે આપણે સાંજના ઉઠવું જોઈએ આપણે, કે કારણ કે સાંજના 4-5 વાગે 11.5 કલાક એડજસ્ટ કરી લેવાની છે. એટલે ઓલો સાંજે બંદગી કરતો હોય, ઇન્ડિયા વાળો સવારે કરતો હોય. આમ કા કરું તો કે ટાઈમ ડિફરન્સ, તમે શું કરીએ ટાઈમ ડિફરન્સ. એટલે ઓલો ઇન્ડિયા વાળો કહે છે, યાલી બાપા પીર સદરજીને અમને મારી નાખા, અમે રાતના જાગીને ઓલા મારા બેટા સાંજે જોબ થી આવે ત્યારે બંદગી કરે છે, એને જાગવાની જરૂર જ નહીં છે. કા તો કે લકી થઈ ગયા કેનેડામાં જઈને, ટાઈમ ડિફરન્સ આવી ગયો. ઓસ્ટ્રેલિયા વાળાનો ટાઈમ ઇન્ડિયાથી 5.5 કલાક આગળ. ઓલો 4:15 આવી ઉઠે તો ઓસ્ટ્રેલિયા વાળો કેટલા વાગે ઉઠે ખબર તમને? એ 9:15 ઉઠવાનો હોય, એ તો ઉઠતો જ હોય ટાઈમે. અરે 9:30 બંદગી કરો તો કે હા 9:30 બંદગી, તો કે ઓફિસ જાઉં છે બંદગી કરતો જાઉં, પણ આ ટાઈમ બંદગીનો નથી. બરાબર છે, ઇન્ડિયાના ટાઈમ અને અમારા ટાઈમમાં 5:30 નો ફરક છે. ખોજા એટલા બધા હોશિયાર હતા હું, એટલે પીને થયું કે હું ફસાઈશ નહીં ટાઈમ દઈને. ટાઈમ તો દેવાય જ નહીં આ લોકોને, દેવાય નહીં, દેવાય જ નહીં આ લોકોને, છીએ તો તરત જ હિસાબ કરવા માંડી જશે. એટલે આમ ગોલ કીધું કે તમારે, તમે જે દેશમાં રહેતા હો એ દેશમાં, હા જે દેશમાં તમે રહેતા હો એ દેશમાં સવાર થવાને 2.25 કલાક બાકી હોય, રાત ખતમ થવાને 2.25 કલાક બાકી હોય, ત્યારે જાગો. 6 વાગે
દિવસ માનવામાં આવે છે. પોણા ચારે ઉઠી જા, બસ બીજી વાત નહીં, તું હિસાબ કરે તારા પાસે. લંડન વાળો એના હિસાબ હિસાબ કરે, અમેરિકા વાળો એના હિસાબ હિસાબ કરે, બધા પોતપોતાનો હિસાબ કરો. પોણા ચાર વાગે ઉઠી જાઓ, સવા બે કલાક પહેલા, રાતના છેલ્લો ભાગ સવા બે કલાક પહેલા. પણ શા માટે ઉઠીએ કોઈ પૂછ્યું નહીં તેને કે બાપા તું કેસ ઉઠવાનું અને જમા કરવાનું, ભેરા થવાનું, કેસ કરજો તે ગતના મેળા એમ કેસ. પણ શા માટે રાતના બોલાવો એનું કારણ કે ને, તો બીજી કડીમાં કે છે જી, ગતમાં એ ગુર નર પરતક બેઠા, ગુર અને નર, પીર અને ઇમામ બે એવા વખતે જમાતખાનામાં આવી પરતક એટલે જાહેર બેઠા છે. એ જે ગતમાં એ ગુર્નર પરતક બેઠા તે પાત્ર નકલંકીના કેળા છે. જમાતખાનામાં એ જાહેર થઈને પોણા ચાર વાગે આવ્યા છે અને નકલંકી અવતારનું પાત્ર છે, જાહેર આવ્યા છે. ગુર અને નર બે તમને વિશ્વાસ હોય બીજું ગીરામી છે. વીરા હેતે પ્રીતે અમીરત પીજો, વહેલા એ ગતમાં જઈ સાપીર બેવ જાહેર આવ્યા પરતક બેઠા ભાઈ. સવારે જમાતખાનામાં આવે જ છે કઈ જણા. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ નું ફરમાન છે કલામે ઇમામે મુબીન ની અંદર ચપાયેલું, તમે ઘણા નસીબ વાળા છો કે સવારે જમાતખાને આવો છો અને અમારા દીદાર કરો છો. પછી ઇમામે ફરમાવ્યું, જે કોઈ સવારે જમાતખાને આવે છે તેને અમારા જાહેરી તેમજ અમારા બાતોની એમ બંને દીદાર નો ફાયદો હાંસલ થાય છે. આ ફરમાન બી છે ઇમામ નું, પ્રિન્ટેડ ફરમાન છે બીજા ભાગ ની અંદર કલામે ઇમામે મુબીન માં. પીરે બી કીધું કે જાહેર આવ્યા છે દીદાર દેવા માટે, ગતમાં એ ગુર્નર પરતક બેઠા. એટલા માટે કહું છું ઇમામ અને પીર આવ્યા છે. ઇસ્માઇલી તું બી ઇમામ અને પીરના માટે આવ, આવી જા. ઇમામ ને પીરામાં મળવા નહીં આવ, આવી જા. પછી ત્રીજી કડી માં કે છે એ જે તીસ કારણ તમે બે ઘડી જાગો. તીસ કારણ નો મતલબ તમે કહો ને સાહેબ, મારે નથી કહેવો, તમે કહો. આટલા બધા મતલબ હું કહું, તમે એક શબ્દ નો મતલબ ના કહો. તીસ કારણ એટલે શું? આખી વાયર નો દારૂ મદાર તીસ કારણ ઉપર છે. તીસ કારણ એટલે શું? તીસ કારણ, તેના ખાતર, તેના માટે, તેના વાસ્તે. કોના વાસ્તે? બીજી કરીને જુઓ, આ ત્રીજી કરી છે. ગતમાં એ ગુર્નર પરતક બેઠા, ત્રીસ કારણ, ગુર અને નર ના કારણ, તારા ઇમામ ના માટે, તારા પીર ના માટે, પીર સદરદીન ના ખાતર, હાજર ઇમામ ના ખાતર, મુર્તઝાલી શાહ કરીમ ના વાસ્તે. અરે ઇસ્માઈલી બે ઘડી જાગ, ત્રીસ કારણ તમે બે ઘડી જાગો. છ ઘડી નથી ઉઠવું, સવા બે કલાક પહેલા ઉઠવાનું મન નથી થતું, નીંદર બહુ આવે છે, થાકી જાત, વાંધો નહીં. આત્માનું કલ્યાણ નથી કરવું, વાંધો નહીં. પણ ઇમામ અને પીર ખાતર બે ઘડી ઉઠીશ? બે ઘડી, બે ઘડી તો ઉઠ. ઇમામ અને પીર માટે હો, તારા જીવ માટે ન ઉઠતો કાંઈ નહીં. ઇમામ અને પીર માટે બે ઘડી ઉઠ. બે ઘડી એટલે કેટલી? પિસ્તાલીસ મિનિટ. પિસ્તાલીસ મિનિટ, પિસ્તાલીસ મિનિટ તારા ઇમામ ખાતર ઉઠ, પિસ્તાલીસ મિનિટ તારા પીર ખાતર ઉઠ. એક ભાઈ કીધું કેટલા વાગે ઉઠો મિશનરી? મેં કીધું પોણા પાંચે ઉઠું, ખાનામાં આવી જાઉં અને સાડા પાંચ વાગે ન્યાચ પી અને ગોલ ભાઈ જાઉં. કીધું મને પોણા પાંચ, સાડા પાંચ. મેં કીધું હા, પંદર મિનિટની બંદગી, તસબી, ગિરિયાદારી, વેંતી, દુઆ, ન્યાચ અને રવાના. થોડી કલાક ખાલી બસ, કેવા તો થાય કે બંદગી કરી હતી. મુસલમાનો કહે છે અમ તો કે ઉંગલી કટા કે શહીદો મેં દાખલ હો ગયા છીએ, એમ ઉંગલી કપાવું. કીધું ખાલી શહીદ નહોતા, પંદર મિનિટ બંદગી કર, પોણી કલાકના માટે ખાને આવો, પોણી કલાકના માટે. અને એવી ઇમામ ખાતર આવ કે ત્રીસ કારણ તમે બે ઘડી જાગો. બે ઘડી અને નહીં જાગો ઇમામ ખાતર તો યાદ રાખો, પીરને ગુસ્સો આવ્યો, લખે છે માથે ફરે છે જમના હેડા કે. જો ઇમામ માટે નથી ઉઠવું ને બહુ નિંદર વાલી છે તો એ બી લખી લે તારી ડાયરીમાં કે મલકુલ મોત તારા માથા ઉપર ફરી ગયું છે. ક્યાં દિવસે તારું ગળું દબોચીને તારો ખબર પડે કે એવા ખોજાવો જો મારા મુરીદ કેવડાવશે તો હું એને કહી દઉં છું કે મારા મુરીદ નથી. તો લખતો જો ચોથી કડીમાં એ જે મરશો રે લોકો, તમે માયા ના બાંધ્યા લોકો, મરશો રે લોકો, આપણે લોકો થઈ ગયા. અરે પીર એમ ન બોલાય સદરદીન, બાપા એમ કેમ બોલો છો? મરશો રે મોહમ્મદ ભાઈ કયો, મરશો રે જીરે વાલા કયો, મરશો રે હો જીરે મારા હંસા કયો, એવું કઈ બોલો ને? તો કે ના, એ બોલાવા લાયક નથી. એવી રીતે જે ઇમામ માટે પિસ્તાલીસ મિનિટ ન દઈ શકતો હોય એને એ હો જીરે મારા હંસા કે મોમન ભાઈ કે જીરે વાલા કે એ વિરામ ભાઈ ન કહેવાય, એને તો લોકો જ કહેવાય. લોકો મરશો રે લોકો, તમે માયા ના બાંધ્યા, દુનિયાની માયા એ બાંધ્યા છે. કેમ? નિંદર મીઠી લાગે છે, કેમ? દુનિયાના ડોલરો મીઠા લાગે છે, કેમ? અને એટલા માટે ઇમામ મીઠો નથી લાગતો. અને પિસ્તાલીસ મિનિટ તમારા ઇમામ ને નથી આપી, યાદ રાખજો, મરી જાય તો પીર કે છે માથા ઉપર મોત છે. સવાલ અમારી પાસે ઉભો થાય છે, મારો ટાઈમ બહુ થઈ ગયો મમ્મી નો, એક જ સવાલ ઉભો થાય છે અને એ સવાલ છે, પીરે કીધું કે તારા ઇમામ ખાતર પિસ્તાલીસ મિનિટ સવારે ખાને આવ,
45 મિનિટ. મેં તમને બે ઇમામના ફરમાનો બતાવ્યા, એક ઇમામે 80 વર્ષનું જીવન આપ્યું, એક ઇમામે જીવન આપવાની જાહેરાત કરી. ભૂખોરિયો તરસિયો અમારા માટે જાન આપવા સુધીનું કામ કર્યું. મમ્મીનું અમને યુવાની આખી આપી દીધું, યુવાનીનું બ્લડ અમને આપી દીધું, અને કે છે હું યુવાન નથી રહ્યો. જે ઇમામે પોતાનું આખું જીવન કોમને આપ્યો હોય, એ કોમ જો પોતાના ઇમામને પોતાની નિંદરની 45 મિનિટ ન આપી શકે તો એ કોમ ઉપર અફસોસ છે મમ્મીનો, અફસોસ છે. ફરિશ્તાઓ બી અફસોસ કરતા હશે કે આ કોમ કેવી છે, કેવી છે આ કોમ. એનો ઇમામ એના માટે આખી જિંદગી આપે અને એ લોકો પોતાના ઇમામને 45 મિનિટ ન આપે. અરે આ કેવી દુનિયાને કેવા લોકો. તમે ઘરે જઈ અને આ જ્ઞાન અને આ ફરમાન તમારી સામે રાખજો. મારો ટાઈમ પૂરો થયો છે. મોલા પાસે દુઆ માંગશું, યાલી યા હાજર ઇમામ તો ગજમાજી કુલ મુશ્કેલીઓ આસાન કર. યાલી તો ગજમાજી નેક ઉમેદો પૂરી કર. યાલી તો ગજમાજી આફત ભલા બીમારીઓ દફે કર. યાલી તો ગજમાત ને ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકત દે. યાલી તો ગજમાત ની દિન પ્રતિદિન ચડતી કર. યાલી તો ગજમાત નો માલ જાન આલ ઔલાદ ઇજ્જત ને ઈમાન સલામત રાખ. યાલી તો ગજમાત ને હકીકતી સમજ દે. યાલી તો ગજમાત ઉપર ખૂબ ખૂબ રાજી થા. યાલી તો ગજમાત ને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે. યાલી તો ગજમાત ની દસોન સુકૃત ને ઇબાદત માં પૂરા રખ. યાલી તો ગજમાત ને જીવન ના છેલ્લા દમ સુધી તારી ફરમા બરદાર મોમન જમાત બનાવ. યાલી તો ગજમાત ને જીવન ના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગજમાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ. યાલી તો ગજમાત ને તારો જાહેરી બાતુની વ નુરાની દીદાર નસીબ કર. ગુરુ જમાત કે હૈ જિંદા. અલા ભરિયા સલવાત પરો. ખાના વદાન, ખાના વદાન.